સાબરકાંઠામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે અને હાલ ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાઈ જવાને લઈને ખેડૂતો હવે ચિંતામાં જોવા મળી રહ્યા છે. શાકભાજીના પાકોને નુકસાન થતા ખેડૂતોને પણ નુકસાન થયું છે, તો સાથે ડાંગરના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ, તલોદ, હિંમતનગર, ઈડર, હિવડાલી સહિતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાના બનાવો સામે આવ્યા છે. નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાય, તો સાથે સાથે ખેતરો છે, ખેતરો પણ બીટ સમાન બાકી રહ્યા છે. કહી શકાય કે અત્યારે હાલ જે ગ્રામ્ય વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં જ નદીનો પ્રવાહ વહી રહ્યો તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ખાસ કરીને જે તમે જોઈ રહ્યા છો કે અત્યારે હાલ ખેતરમાંથી પણ જે વરસાદી પાણીનો નીકળવાનો કોઈ રસ્તો નહોતો, ખેતર તોડીને પણ પાણી નીકળી રહ્યું છે. એટલે કે કહી શકાય કે ઠેર ઠેર વરસાદી માહોલને લઈને ખેડૂતોને પણ મોટું નુકસાન થાય તેમાં નવાઈ નહીં. ખાસ કરીને અત્યારે હાલ મગફળી કપાસનું વાવેતર છે, પણ કપાસ અને મગફળીમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે તેવી અત્યારે હાલ તો શક્યતાઓ વર્તાઈ રહી છે, જેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ પણ જોવા મળે છે. ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, હિંમતનગર, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હિંમતનગરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વધી છે. તો હિંમતનગર સહકારી જીન વિસ્તારમાં સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જવાને લઈને સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હિંમતનગરમાં ધોધમાર વરસાદને લઈને ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાના બનાવો સામે આવી રહ્યા છે. તો અંકિતા ડેરી પાસેનો જે વિસ્તાર છે, જ્યાં સોસાયટીમાં ઢીંચણસમા પાણી ભરાયા છે, ખાસ કરીને જે ગાડીઓ છે, ગાડીઓ પણ જે અડધી ડૂબી રહી છે. તો નાના બાળકો પણ જે સ્કૂલના બાળકો જે પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે. કહી શકાય કે જે જગ્યા પર જે સોસાયટીમાં જેટલું પાણી ભરાયું છે તેના લઈને અને કેટલાક વાહનો પણ બંધ પડી જવાના બનાવો પણ સામે આવેલા છે. તો કહી શકાય કે જે રીતે જે વાહનો નીકળી રહ્યા છે, તો વાહનોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, કે જે દર વર્ષે આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાને લઈને લોકો ત્રાહીમાં પોકળી ઉઠતા હોય છે. અને પ્રી મોન્સૂનની જે કામગીરી છે, કામગીરી પર પણ અનેકવાર સવાલો ઉઠતા હોય છે. કહી શકાય કે જે રીતે આ વરસાદી માહોલ છવાય છે તેના કારણે સોસાયટી રહીશો સહિત વાહન ચાલકો પણ ત્રાહીમાં પોકળી ઉઠ્યા છે. ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, હિંમતનગર, સાબરકાંઠા. સાબરકાંઠાના તલોદમાં ગોરઠિયા જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમના 8 દરવાજા ખોલી 8000 ક્યુસેક પાણીની જાવક કરાઈ. નદી કાંઠાના વરવાડા, રતનપુર, લવારી સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા અને હિંમતનગર પંથકમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હડિયોલ, ગઢોડા ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે સવારથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યા છે. હિંમતનગરના હડિયોલ, ગઢોડા સહિતના તમામ વિસ્તારના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. સમગ્ર સાબરકાંઠાની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાના પણ દ્રશ્યો છે. અનેક જગ્યાએ ખેડૂતો ખુશખુશાલ તે માટે પણ છે, કારણ કે ડાંગરના પાકને જે પુષ્કળ પાણીની જરૂર છે તે હાલમાં ધોધમાર વરસાદથી મળી રહ્યો છે. સવારથી જ મેઘરાજા ઉત્તર ગુજરાતમાં મંડાણ કરતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં પણ ખુશી છે અને સાથે સાથે જે ખેડૂતો છે તેઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. લાંબા સમયથી ઉત્તર ગુજરાત જે વરસાદની રાહ જોતું હતું તે આ વખતે આવી ગયો હોય ખેડૂતોમાં ખુશી, સાથે સ્થાનિકોમાં પણ તે માટે ખુશી, કારણ કે જે જળાશયો છે તે ભરાઈ જશે. સૌથી વધારે મહત્વની વાત ડેમને લઈને હોય છે, કારણ કે ઉત્તર ગુજરાત ત્યારબાદ ચોમાસા પછી તરસ્યું જ રહેતું હોય છે પાણી ન હોવાને કારણે. પરંતુ આ વખતે જે રીતનો વરસાદ છે, મોટાભાગના ડેમ ભરાઈ ચૂક્યા છે અથવા તો ભરાઈ જવાને નજીક પહોંચ્યા છે અને હજી પણ વરસાદના બીજા 3-4 રાઉન્ડ આવશે, કારણ કે હજી જુલાઈ મહિનો અડધો પણ પૂર્ણ નથી થયો અને તે પહેલાં સારો એવો વરસાદ થતાં ખેડૂતો તે માટે પણ ખુશ છે કે હવે ઉનાળુ પાક સહિત તમામ પાકમાં પણ પાણીની અછત નહીં રહે. જો આ રીતે જ વરસાદ થતો રહેશે અને જળાશયો છલકાઈ જશે. બીજી તરફ હિંમતનગર શહેરના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જે વિસ્તાર પણ પાણી જોવા મળી રહ્યો છે. અનેક નદીઓ હાલમાં બે કાંઠે વહેતી પણ જોવા મળી રહી છે. તો સવારથી જ મેઘરાજાએ મંડાણ કરી દેતા ખેડૂતો ખુશખુશાલ, ગ્રામજનો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ત્રણેય દ્રશ્યો અમે આપને બતાવી દીધા છે કે જ્યાં આગળની જે પરિસ્થિતિ છે, ખેતરો જે છે ત્યાં પણ ડાંગરના જે પાક છે તેમાં સારું એવું પાણી આવવાને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો તે માટે પણ સર્જાયા છે, કારણ કે ભારે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં ફક્ત ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. તો શહેરી વિસ્તારની માર્કેટો હાલમાં કેટલાક વિસ્તારમાં બંધ પણ જોવા મળી પાણી ભરાઈ જવાને કારણે.
मुख्य हाईवे ना विस्तारों जे छे तेमा सौथी वधु हालाकी लोकोने भोगवी ते माटे पण पड़ी रही छे कारण के भारे वरसाद ने कारणे रस्ताओनुं धोवाण थयुं छे। वधु माहिती मेळवीए न्यूज 18 संवाददाता ईशान अमारी साथे जोडાઈ ગયા છે। ઈશાન, સમગ્ર સાબરકાંઠાની શું પરિસ્થિતિ હાલમાં? સીધા ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં 2011 સુધીમાં સરોદમાં 5 ઇંચ કરતા વધુ વરસાદ, તો ઈડરમાં 5 ઇંચ કરતા વધુ વરસાદ, પ્રાંતિજમાં 4 ઇંચ, હિંમતનગરના 2.5 ઇંચ, અન્ય તાલુકામાં સરેરાશ 1 ઇંચથી લઈને 4 ઇંચ જેટલો વરસાદ, અત્યારે 5 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ઈડર અને સરોદમાં અત્યારે હાલ તો સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે, જે 2 વાગ્યા સુધીમાં જ વરસાદ પડ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો બનાવો પણ સામે આવ્યા છે। આ ઉપરાંત ઈડર જે સ્ટેટ હાઈવે છે, ઈડર સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાને લઈને એક તરફ ડાયવર્ઝન આવવામાં આવ્યું હતું, અને એક બાજુનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો। એટલે કે ભારે વરસાદને લઈને પાણી ભરાવા જવાની સમસ્યાઓને લઈને ડાયવર્ઝન આવવાની પણ ફરજ બની હતી। જી સિદ્ધાર્થ, અમાર સમગ્ર માહિતી બદલ ઈશાન, તો હાલમાં જે રીતે ઈશાન જણાવી રહ્યા છે અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ 1 ઇંચથી લઈને 5 ઇંચ વરસાદ સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, રસ્તાઓ પાણી પાણી થઈ ચૂક્યા છે।